सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्री गगजीबाजी सत्तरिया प्राथमिक शाला वतनी हूँ शिक्षक श्री मारू उषा ऑनलाइन लेक्चर में धोरण बेना तमाम विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। धोरण बे विषय गुजराती पाठ सात आम पण होय जेमा भाग बे। विद्यार्थी मित्रों आपणे 2010 માં સરસ મજાનું ગીત ભણ્યા। ગીતના બોલ હતા દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી ગદ્દા ઉપર બેસી ડોસો માથે મૂકી પોટલી। આ સરસ મજાનું ગીત આપણે માણ્યું અને થોડાક સમાચારો વાંચ્યા। આજે આપણે અહીં સરસ મજાની વાર્તા ભણવાની છે તો જો અહીં વાર્તાનું ચિત્ર આપ્યું છે। આ ચિત્ર ઉપરથી તમને અંદાજ આવ્યો હશે કે અહીં ખેતર બળદ અને ખેડૂતની વાર્તા કહેવામાં આવી હશે, બરોબર ને? ચાલો ત્યારે આપણે આ વાર્તા વાંચીએ અને આ વાર્તા સમજીએ। ગોર્યો ગુમ। એક નાનકડું ગામ, ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે બે બળદ, તેમાં એક બળદનું નામ કાળિયો અને બીજાનું ગોર્યો। બંને બળદ એમને ખૂબ વહાલા। માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા। જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ। ખેતરમાં કાળિયો જ હતો, ગોર્યો તો દેખાયો જ નહીં। ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોર્યો ક્યાંય ન જડ્યો। ખેડૂત ચિંતામાં પડી ગયો, ગોર્યો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોર્યાને શોધ્યો પણ ગોર્યો ક્યાંય ન જડ્યો। બાજરી ઉગીને મોટી થઈ, સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ। ક્યાંક મારો ગોર્યો નજરે ચડે પણ ગોર્યો ન જડ્યો। સોમાભાઈ તો ખૂબ વિચારમાં પડી ગયા, એ ગોર્યો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ અને બાજરી પાકીને મોટી થઈ ગઈ। ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોર્યો ન જડ્યો। ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળામાં ભરીને ઘરે લાવ્યા પણ ગોર્યો ન જડ્યો તે ન જડ્યો। કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી, ત્યારબાદ રોટલા બનાવવા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોર્યો ન જડ્યો તે ન જડ્યો। સોમાભાઈને તો સતત ગોર્યાના જ વિચાર આવ્યા કરે, મારો ગોર્યો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? અને સાથે સાથે ઘરના બીજા સભ્યો પણ ગોર્યાની ચિંતા કરતા હતા। નવી બાજરીના રોટલા તૈયાર થયા, સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા, સૌ સાથે જમવા બેઠા। તમને લાગે છે મિત્રો કે ગોર્યો મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો। સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે, તેને હળવેકથી રોટલીની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ આપનો ગોર્યો। સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયો તો ગોર્યો નિરાતે બેઠો બેઠો વાગળતો હતો।
સોમા ભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો વાલો ગોર્યો, મળી ગયો। બાળ દોસ્તો, આ વાર્તા સાંભળવાની મજા આવી ને? હા, તો જો અહીં ખેડૂતનું નામ શું હતું? સોમાભાઈ। સોમાભાઈની પત્ની નામ રેવાબહેન અને સોમાભાઈની દીકરીનું નામ સપના અને સોમાભાઈના બે બળદનું નામ શું હતું? એક ગોર્યો અને એક કાળિયો, જેમાં ગોર્યો હતો તે ખોવાઈ ગયો હતો અને તે ક્યાંથી મળ્યો? તો કે રોટલાની કોપટીમાંથી। રોટલાની કોપટી એટલે શું? કે જે રોટલો બની જાય તેની ઉપરનું જે પડ હોય તેને રોટલાની કોપટી કહેવામાં આવે છે, બરાબર। હવે આપણે આગળ ભણીએ। કહો, આખી વાર્તામાં તમને ક્યારે બહુ હસવું આવ્યું? હા, મને જ્યારે રોટલાની કોપટી ખોલે ત્યારે ગોર્યો જડ્યો તે મને બહુ જ હસવું આવ્યું। ચાલો હસીએ। તેમાં પહેલું, તમે બે મિત્ર સામા બેઠો અને મોઢું બગાડીને હસો। હવે કોઈ પ્રાણી, જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસો, જેમ કે મ્યાઓ બોલતા બોલતા હસવું। ત્યારબાદ તમારા મિત્ર સાથે ગાંડાની જેમ હસો। ત્યાર પછીનું ચોથું, કોઈ ગલી પીછી કરે તેવું હસો। ત્યાર પછી પાંચમું, તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો। જેવી રીતે મોબાઈલમાં તમે સેલ્ફી ફોટો પાડો તેવી રીતે હસો। તો હા બાળ દોસ્તો, આપણે અહીં જુદી જુદી રીતે પણ હસી શકાય છે। ચલો હવે આપણે આગળ ભણીએ। વાંચો અને હસો, કૌંસમાં આપેલી રીતે હસો। તો તેમાં પહેલું, ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો, હી હી હી। બીજું, ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો, હો હો હો। ત્રીજું, પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો, હો હો હો। મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, હી હી હી। પાંચમું, કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું, હા હા હા। છઠ્ઠું, મચ્છરે માઇકમાં ગીત ગાયું, હી હી હી। સાતમું, બળદે ખાવા માટે ઘાસનું તણકલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા, હા હા હા। જોયું બાળકો, આને કહેવાય ગપ્પુ, બરાબર। તો આવા ગપ્પા વાક્ય વાંચીને આપણે પણ અલગ અલગ રીતે હસવું આવી શકે છે। હવે આપણે આગળ ભણીએ। જો વાતચીતનો ટોપિક છે તેમાં પહેલો પ્રશ્ન છે, સોમાભાઈના બંને બળદના નામ લખો। તો તેમાં આપણે લખીશું, એકનું નામ કાળિયો અને બીજાનું ગોર્યો। ત્યારબાદ પ્રશ્ન બે, ગોર્યો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી? તેના જવાબમાં આપણે લખીએ, ગોર્યો બળદ શોધવા સોમાભાઈએ આ પ્રમાણે તપાસ કરી, જેમાં પહેલું, બાજરી વાવતી વખતે તપાસ કરી, બીજું, બાજરી મોટી થઈ પછી તપાસ કરતા હતા, ત્રીજું, બાજરી લણતી વખતે તપાસ કરી, ચોથું, બાજરી દળાવતા અને ચાળતા તપાસ કરી, પાંચમું, રોટલા બનાવતા પણ તપાસ કરી। ત્યારબાદ પ્રશ્ન ત્રણ, છેલ્લે ગોર્યો ક્યાંથી મળ્યો? તેના જવાબમાં લખીએ, છેલ્લે ગોર્યો એક રોટલાની કોપટી નીચેથી મળ્યો। પ્રશ્ન ચાર, ગોર્યો મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ? ગોર્યો મળ્યો તે અમને ગપ્પુ લાગે છે। પ્રશ્ન નંબર પાંચ,
ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત? તેના જવાબમાં આપણે લખીએ, જો ગોરીઓ ખેતરની બહાર ક્યાંક વાડ પાસેથી મળ્યો હોત તો અમને સાચું લાગત. દરેક વિદ્યાર્થી મિત્રે આ વાતચીતનો ટોપિક અને તેના જવાબ નોટબુકમાં લખવાના છે. હવે આગળ ભણીએ. પહેલાં કહો પછી લખો તેવો ટોપિક છે, જેમાં પ્રશ્ન એક, વાવણી પહેલાં શું કરવું પડે? તો બાળમિત્રો, વાવણી પહેલાં ખેતર ખેડવું પડે, બરોબર. પ્રશ્ન બે, ખેડૂતે જાગીને શું જોયું? ખેડૂતે જાગીને જોયું તો ગોરીઓ, બળદ ગાયબ હતો. પ્રશ્ન ત્રણ, ગોરીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો પણ તમને તે ગપ્પું જ લાગ્યું હોત? ત્યાં આપણે લખીએ કે ગોરીઓ રોટલાને બદલે ડુંડામાંથી, કોથળામાંથી, ચારણીમાંથી, તગારામાંથી, ઘંટીમાંથી, લોટમાંથી મળ્યો હોત તો પણ મને તે ગપ્પું જ લાગ્યું હોત, બરાબર. તો આટલા જવાબ તમારે નોટબુક અને પાઠ્યપુસ્તકમાં લખવાના છે, બરાબર. હવે આપણે આગળ ભણીએ. વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે, પછી થયું તે બીજા નંબરે, એમ પાંચે વાક્યો ગોઠવીને ફરીથી લખો. તો બાળમિત્રો, આ તમારે વાર્તાના ક્રમ પ્રમાણે લખવાનું છે. ચલો પહેલાં હું તેના આડા આડા ક્રમ છે તે બોલી જાઉં છું, ત્યારબાદ ક્રમ પ્રમાણે ગોઠવતા શીખવાડું છું. પહેલો ક્રમ, બાજરીના દાણા છૂટા પાડ્યા, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, ગોરીઓ રોટલામાં બેઠો હતો, બે બળદમાંથી ગોરીઓ ગાયબ. બાજરાનો રોટલો તૈયાર થયો, ખેતરમાં બાજરી વાવી. હવે વાર્તાના ક્રમ પ્રમાણે લખીએ તો તેમાં આપણે પહેલું લખીશું કે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. બીજા ક્રમમાં, બે બળદમાંથી ગોરીઓ ગાયબ. ત્રીજા ક્રમમાં, ખેતરમાં બાજરી વાવી. ત્યારબાદ ચોથા ક્રમમાં, બાજરીના દાણા છૂટા પાડ્યા. ત્યાર પછીના ક્રમમાં, બાજરાનો રોટલો તૈયાર થયો. અને છઠ્ઠા ક્રમમાં, ગોરીઓ રોટલામાં બેઠો હતો, બરાબર. આ તમારે પાઠ્યપુસ્તક અને નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું ભણીએ. હવે ભણીશું આગળના તાસમાં.